આજના ખેડૂત ઉપયોગી મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 14મા હપ્તાની તારીખ જાહેર, હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને નવી આગાહી વગેરે તમામ ખેડૂત ઉપયોગી મહત્વના સમાચારને વિગતવાર જોઈએ. એ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે. સૌથી પહેલા સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠા અંગે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એપ્રિલ અને મે મહિનામાં પણ વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતને હજુ પણ કમોસમી વરસાદથી છુટકારો મળશે નહીં. એપ્રિલ મહિનામાં વાતાવરણ સૂકું થશે અને તારીખ 10-16ની વચ્ચે ફરીથી વરસાદ થવાની સંભાવના છે. 31ના દિવસે પણ માવઠું થવાની સંભાવના છે. 2-8 મે વચ્ચે પણ માવઠું થવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જાય છે અને જૂન મહિનામાં ભારે પવન સાથે વરસાદ થઈ છે. 17 જૂનની આસપાસ સારા વરસાદની શક્યતા છે. જોકે દક્ષિણ ગુજરાત અને દરિયા કિનારાના ભાગોમાં વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. આમ જોવા જઈએ તો અંબાલાલ પટેલે તો છેક જૂન મહિના સુધી માવઠાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વખતનું ચોમાસું નબળું રહેશે. અંબાલાલ પટેલની આ આગાહીના કારણે ધરતીપુત્રો અને લોકોની ચિંતા વધી ગઈ છે. તેમણે કહ્યું છે કે ચાલુ વર્ષે 94-95% જ વરસાદ પડવાનું અનુમાન છે. ત્યારબાદના ખેડૂત ઉપયોગી સૌથી મહત્વના સમાચાર જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ ગ્રામીણ વિસ્તારના ગરીબ ખેડૂતો માટે મોટો આધાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે 27 ફેબ્રુઆરીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 13મા હપ્તા તરીકે 8 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં 16,800 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. દેશના કરોડો ખેડૂતો હવે 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાના 3 હપ્તામાં દર વર્ષે 6,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે અને આ રકમ લાભાર્થીઓના બેંક અકાઉન્ટની અંદર સીધી જ મોકલવામાં આવે છે, એટલે કે DBTના માધ્યમથી મોકલવામાં આવે છે. અને જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને હજુ સુધી પોતાના પીએમ કિસાન અકાઉન્ટની અંદર ઈ-KYC નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો જલ્દીથી જ ઈ-KYC કરાવી લે, જેથી કરીને 14મો હપ્તો સરળતાથી મળી શકે. અને ઈ-KYCની સાથે સાથે ખેડૂત મિત્રોએ પોતાના બેંક અકાઉન્ટની અંદર આધાર કાર્ડ પણ લિંક કરવાનું રહેશે અને સાથે સાથે પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી પણ કરાવવાની રહેશે. તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી આ 3 કામ નથી કર્યા તેવા ખેડૂત મિત્રો જલ્દીથી જ પૂર્ણ કરી લે, જેથી કરીને 14મો હપ્તો સરળતાથી મળી શકે. અને જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને હજુ સુધી 13મો હપ્તો પણ નથી મળ્યો તેવા ખેડૂત મિત્રો જલ્દીથી જ ઈ-KYC કરાવી લે, જેથી કરીને ઈ-KYC કરાવ્યા બાદ 13મો હપ્તો અને 14મો હપ્તો એક સાથે મળી શકે, એટલે કે એક સાથે 4,000 રૂપિયાની સહાય મળી શકે. તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી પોતાના પીએમ કિસાન અકાઉન્ટની અંદર ઈ-KYC નથી કરાવ્યું, પોતાના બેંક ખાતાની અંદર આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું અને જમીનના રેકોર્ડની ચકાસણી નથી કરાવી તેવા ખેડૂત મિત્રો જલ્દીથી જ આ કામ પૂર્ણ કરી લે, જેથી કરીને 14મો હપ્તો સરળતાથી મળી શકે. અને સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો હપ્તો ટૂંક સમયમાં જ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. અને સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જો કોઈ નવી જાહેરાત કરવામાં આવે છે અથવા તો આ યોજનામાં કોઈ નવી અપડેટ આવે છે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું. આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. આભાર.